সংস্কারই দিত ধরনা বিশেষ সামাজিক বিজ্ঞান প্রকরণ 2 এখানে আমরা প্রকরণ 1 পূর্ণ করি প্রকরণ 2 এর শুরুয়াত করি প্রকরণ 2 છે આપણી આસપાસ શું એ પ્રકરણની શરૂઆત આપણે પ્રસ્તાવના આસપાસ રહેલી ચીજ વસ્તુઓ અને પૃથ્વીનું નિર્માણ કેવી રીતના થયું તેના વિશે આપણે કાલે શીખ્યા હતા અને આ પૃથ્વી ઉપર જે આવરણનું અસ્તિત્વ આપણે જોવા મળે છે તેની પણ આપણે વાત કરી હતી મૃદાવરણ જલાવરણ વાતાવરણ અને જીવાવરણ તો એ ચાર પ્રકારના જે આવરણો છે એમાં જે પહેલું આવરણ આપણે કહીએ મૃદાવરણ આજે અહીં આપણે વિગતવાર સમજૂતી મેળવવાના છીએ તો મૃદાવરણ એટલે શું તો અહીં અર્થ થાય કે મૃદ એટલે માટી મૃદ એટલે શું તો માટી અને આવરણ એટલે એક પર એટલે શું અને એનો શબ્દ તો માટીનું એક પર એટલે મૃદાવરણ અર્થ ક્યારે પૂછાય કે મૃદાવરણ એટલે શું તમે લખી શકો મૃદ એટલે માટી આવરણ એટલે પર એટલે કે માટીનું પર એટલે મૃદાવરણ તો પૃથ્વીના કોપરા જે માટીના કણકો જેવા ઘન પદાર્થોથી બનેલો છે જે આપણે પૃથ્વી છે જમીન છે એના ઉપર આ જે કોપરો છે માટી જેવા કણકો જે છે એમાંથી એ બનેલો છે જેને આપણે ઘનાવરણ કે શિલાવરણ તરીકે પણ ઓળખીએ છીએ ઘન પદાર્થો આવેલા છે જે કહીએ છીએ પોપડો છે માટીના જે ખડકો છે એ કેવા છે તો ઘન પદાર્થો છે એ ઘન પદાર્થ હોવાને લીધે આપણે એમને ઘનાવરણ તરીકે પણ ઓળખીએ છીએ ઘનાવરણ કે શિલાવરણ તરીકે પણ એને ઓળખવામાં આવે છે ઘનાવરણ એટલે શું તો તમે લખી શકો કે પૃથ્વીનો પોપડો માટી કે ખડકો જેવા જે ઘન પદાર્થોથી બનેલો હોવાને લીધે બનેલો છે એ ઘન પદાર્થથી બનેલો છે એટલે આપણે એને ઘનાવરણ તરીકે ઓળખીએ છીએ આ આવરણ પૃથ્વી સપાટીને આશરે 35% ભાગ રોકે છે કેટલા ટકા ભાગ રોકે છે આ ઘનાવરણ જે આપણે કહીએ છીએ આવરણ મૃદાવરણ જે છે એ પૃથ્વી જેટલી છે સંપૂર્ણ એના 35% ભાગ જેટલો એ મૃદાવરણ રોકે છે આ જે પોપડો છે મૃદાવરણ ઉપરનો જે ભાગ છે એ આશરે 6400 કિમી જેટલી જાડાઈ ધરાવે છે કેટલી જાડાઈ ધરાવે છે 6400 કિમી જેટલી એ જાડાઈ ધરાવે છે પૃથ્વીના પેટાળમાં રહેલા ખડકોના પીગળેલા રસને હવે ગઈકાલે આપણે વાત કરી હતી કે પૃથ્વી છે જ્યારે એનો ઉદ્ભવ થયો ત્યારે ખૂબ ધગધગતા ઘોડા સમાન હતી હવે એમાંથી એ ઠંડી પડી પણ એનું જે પેટાળ છે એ આજે પણ ગરમ છે જે જમીનની જે આપણે ભૂરસ જે કહીએ છીએ લાવા રસ જે કહીએ છીએ એ જમીન નીચે આવે છે પૃથ્વીના પેટાળમાં રહેલા ખડકોના જે પીગળેલા રસને આપણે ભૂરસ તરીકે ઓળખીએ છીએ બરોબર તો આ જે ઘનાવરણ આપણે કહીએ છીએ એ મૃદુ અને એ પૃથ્વીનો જે ભાગ કહેવાય છે જમીનની અંદર આ જે ભૂરસ જે આપણે કહીએ છીએ એ ભૂરસ ની પ્રક્રિયા શું છે એ સમજીએ તો અત્યારે જે ભૂરસ છે આપણે જાણીએ છીએ કે કોઈ પણ પદાર્થને ગરમ કરીએ એમાંથી વરાળ ઉદ્ભવે હવે આ પદાર્થ ગરમ છે એટલે જમીનમાંથી એને શું થાય છે એ વરાળ ઉદ્ભવ્યા રાખે છે પરંતુ એ વરાળ જ્યારે ઉદ્ભવે છે ત્યારે એ ભૂરસ છે એ બહાર આવવાનો પ્રયત્ન કરે છે અને ઉપર રહેલા જે આ ખડકો છે એ ખડકો નો એક પળ છે એ બહાર આવવાનો પ્રયત્ન કરે છે પણ એ ખડકોનો બેલેન્સ છે એને ભૂરસને બહાર આવવા દેતો નથી આમ એ બહાર આવવા દેતો નથી જેથી આ મૃદુ એટલે કે જમીનનો જે બેલેન્સ છે એ જળવાઈ રહે છે તો આ મૃદાવરણ જે છે એ આપણે એ પ્રમાણે જે આપણે ઉપયોગ કરીએ છીએ આ જમીન ઉપર તો તમે જુઓ કે એની ઉપયોગિતા આપણે જોઈએ તો કેટલી બધી પ્રકારની છે મકાનો બાંધી છે આપણે પોતાનું રહેણાંક છે સજી સૃષ્ટિનો એક આધાર છે તો આ મૃદાવરણ જે છે એ આ પ્રકારનો આપણે ગણી શકીએ છીએ ને માહિતી તમે જાણો પ્રકાર કે ભાઈ આમાં એનો અર્થ શું છે એની એને કયા નામથી બીજાથી ઓળખવામાં આવે છે એમની કેટલા ટકા ભાગ એ રોકે છે નાના ટૂંકા પ્રશ્નની અંદર ઘણી વખત પૂછી શકાય છે એનો કોપરો કેટલી જાડે ધરાવે છે અને ભૂરસ કોને કહેવાય છે એ પ્રમાણે આપણે સમજી શકીએ છીએ આવનારા ક્લાસની અંદર આપણે એના બીજા જે ભાગો છે એમના વિશે આપણે અભ્યાસ કરીશું
જેટલું શીખતા હોય છે આપણે એનું સતત વાંચન કરવું અને એના અનુસાર બુદ્ધા જે છે તારવીને લેખન કરવા. ધન્યવાદ.